नमस्ते बाळको, धोरण एक विषय कलरव। बाळको, तेमां तमे शाळा तत्परता एक भणी रह्या छो तो तमारा पाठ्यपुस्तकनुं पेज नंबर 10 खोलो। तेमां तमने अहींया सूचना आपी छे, आठ छाप काम करो। तो बाळको, अहींया जे प्रवृत्ति तमने आपी छे ते प्रवृत्ति तमारे पेज नंबर 11 पर करवानी छे। तो जे रीते मैं प्रवृत्ति करी छे ते रीते तमारे पेज नंबर 11 पर करी अने मने फोटा पाड़ीने मोकलवाना छे। अने आ हाथ जे मैं छाप पाड़ी छे ए रीते तमारो हाथ मूकी अने तमारे छाप काम करवानुं छे बाळको। तो होमवर्क में तमारे मने आ प्रवृत्ति करी अने मोकलावानी छे। जो अहीं आपणे अंगूठा उपर आ रीते रंग लगावानो छे। अने पछी ए अंगूठानी छाप आना पर पाड़वानी छे। तो आना जेवो आकार थई गयो ने बाळको, ए ज रीते आ आकार पण एना जेवो ज छे। ए दोरी छाપ પાડી અને અહીંયા આવા આકારો બનાવી અને આ ચિત્ર બનાવવાનું છે। ચિત્ર બનાવવા માટે અને આ ચિત્ર બનાવવા માટે તમારે કોઈ આવું પાંદડું હાથમાં લેવાનું, ત્રણ પાંદડાવાળો નસો, જે બાજુ નસ હોય એ બાજુ રંગ કરવાનો છે, આ બાજુ નહીં કરવાનો, આ બાજુ, તો જ એની લીટીઓ બરાબર આવશે। તો આના માપનું પાંદડું લેવાનું છે નાનું, અને પછી આ રીતે પીછી લગાવી, પીછીથી રંગ લગાવી અને તમારે એનું ચિત્ર પાડવાનું છે। જુઓ, આ બની ગયું ને આવું ચિત્ર, બે ત્રણ રંગ તમે બનાવી શકશો। અને આવા આ ચિત્ર અહીંયા બનાવવાનું આવું, અને અહીંયા પણ ચિત્ર બનાવવાનું છે। જુઓ, અહીંયા પાંદડાના આકારના રંગો બનાવ્યા છે અને પછી મોરની આગળ ડિઝાઇન બનાવી દીધી છે। તો તમે આવી પ્રવૃત્તિ કરી અને તેના ફોટા પાડીને મોકલજો। જો બાળકો, આ કેળનું છે પાંદડું, પરંતુ આપણી પાસે કેળનું પાંદડું ના હોય તો આવું નાનું પાંદડું લેવાનું અને આ પાંદડા પર આ રીતે રંગ લગાવવાનો। તમે પીછીથી લગાવજો, આ રીતે પાંદડા પર રંગ લગાવવાનો અને પાંદડાની છાપ આમ પાડવાની છે। નમસ્તે બાળકો। બાળકો, અહીંયા તમારે આ પાંદડા જેવી ડિઝાઇન બનાવવાની, તો આ પાંદડાથી તમે અહીંયા બનાવી શકશો, રંગ કરી અને આ રીતે આમ દબાવવાનું બરાબર। આ મીઠા લીમડાનું પાંદડું છે તો આ રીતે તમારે દબાવવાનું રહેશે, અને અહીંયા તમે તમારો હાથ ન મૂકી શકો, માય સમાઈ ન શકે, એટલે અહીંના જેવો જ હાથ તમારે અહીંયા દોરવાનો રહેશે। હું દોરી અને ફોટો પાડીને મોકલીશ। નમસ્તે બાળકો, આપણે પહેલાં આ બટાટાને આ રીતે કાપી દેવાનું છે। કેવી રીતે કાપવાનું છે બતાવું છું, કે એને આવી રીતે વચ્ચે કાપો મૂકવાનો, આ રીતે, પછી આ રીતે ખાંચા પાડવાના ચપ્પાથી, એના પાંદડાની નસો છે, અને પછી આવી રીતે બનાવી તેના ઉપર કલર લગાવવાનો અને છાપ પાડવાની છે। આ બટાકું નાનું લેજો, આ મોટું છે એટલે પાંદડાની એક છાપ જ હું બનાવું છું। જો આ રીતે છાપ બનાવવાની છે તમારે, અહીંયા મોબાઈલ આના જેવું બનાવવું નથી, કારણ કે આમાં માસે નહીં, એટલે આપણે આવી પાંદડાની છાપ બનાવીશું। નમસ્તે। જુઓ,
જુઓ, હવે આપણે આ ભીંડાની છાપ બનાવવાની છે, તો તમે પીછીથી આવી રીતે ઉપર ભીંડો કાપવાનો અને પછી આ રીતે ભીંડા ઉપર રંગ લગાવવાનો. તો આપણે પહેલાં અહીંયા ભીંડાની આ રીતે છાપ બનાવી દીધી છે, બનાવી દીધી ને બાળકો. ત્યારબાદ તેના ડાળી બનાવવાની છે. તો અહીંયા કેવા રંગની ડાળી છે? કથ્થઈ રંગની ડાળી હોય તો અહીં આ રીતે ડાળી બનાવવાની અને લીલા રંગના પાંદડા બનાવવાના. આ રીતે પાંદડા બનાવી દેવાના બધા જ. અને અહીંયા એ ભીંડાની બીજી છાપ, અહીં બીજી છાપ, એ રીતે તમે આ રીતે બનાવી શકશો. ચિત્રમાં આપ્યું છે એ જ રીતે તમારે બનાવી અને એના પાંદડા બનાવવાના છે. નમસ્તે. જુઓ બાળકો, હું અહીંયા આ પૈસો મૂકું છું, સિક્કો મૂકું છું અને સિક્કાની ઉપર અહીં છાપ બનાવું છું. તો આ રીતે આપણે આમ ઘસીએ ઉપર મીણિયા કલરની પેન્સિલ, ત્યારે આ રીતે સિક્કાની છાપ પડશે. જો આ કેટલાનો સિક્કો છે એ તમને ખ્યાલ આવી જશે. આ છાપ પડી, આ રીતે તમે પૈસાની છાપ બનાવી શકશો. નમસ્તે.